जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है, सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर Thank you.
लालच तथा परीक्षणो अथवा काई छे संताप ना हिम्मत ना थैये कदी प्रार्थ वडे जे मडिये बाप एना जेवो मित्र क्या ले भाग प्रार्थ वड़े मड़े ईशु में निर्बणो न कर त्याग छिए चिंता दूर आपनो आश्रय मूल बंतार मदद करवा छे आतूर शू तुझ मित्रो त्यागे ताने जाणावी सुपासे रक्षण कर से आराम तने मर से प्रभु यीशु ख्रिस्त नाम मा आप सर्वने आज सांजनी प्रेमी सलाम ફરીને એકવાર આપ સર્વનો આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં હૃદયના ઊંડાણથી પ્રેમપૂર્વક હું આવકાર કરું છું. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે પ્રભુ આપણને એવા પ્લેટફોર્મ પૂરા પાડે છે, એવા માધ્યમ પૂરા પાડે છે, એવી તક પૂરી પાડે છે અને એવો સમય પૂરો પાડે છે કે આપણે સાથે મળીને ઈશ્વર પિતાને માન અને મહિમા આપી શકીએ. ખરેખર આપણો પ્રભુ ખૂબ મહાન છે, પ્રભુ સામર્થ્યવાન છે, એ અશક્યને શક્ય કરનાર પ્રભુ છે. અને એ પ્રભુની આરાધના આપણે જ્યારે કરી રહ્યા છે, સાથે મળીને બાઇબલ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે દરેક બાબતોને માટે આપણે ઈશ્વર પિતાને લાખો લાખ ધન્યવાદ કરીએ છીએ. આ દરેક માધ્યમ, દરેક વ્યવસ્થા, દરેક સુવિધાને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનું છું ધી રાઇટ રેવરન્ડ સિલ્વાન સેસ ક્રિશ્ચિયન સાહેબ, બિશપ ઓફ ગુજરાત સાહેબનો, કે તેમણે મને જે તક પૂરી પાડી છે તેના માટે તેમનો આભાર માનું છું. આભાર માનું છું તમામ ડાયોસિસના અધિકારીગણનો, આભાર માનું છું આપ સર્વનો, અને દરેક બાબતોને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. હવે બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ એ પહેલાં આપણા મસ્તકો પ્રભુની હજૂરી માનવામાં આવીએ, આપણી આંખો બંધ કરીએ, થોડોક સમય આપણે આપણા જીવનો વિશે વિચાર કરીએ, આપણા જીવનો, આપણા હૃદય મનોને આજના વચનને માટે તૈયાર કરીએ, પવિત્ર આત્માની દોરવણી આપણે માગીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ તમે બોલો અને અમે સાંભળીએ અને તમારો આત્મા અમારી સાથે વાત અને વ્યવહાર કરે, એવી પ્રાર્થના આપણે આપણા હૃદયમનમાં આપણે ચાલુ રાખીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ હું આ વચનો સમજવાને માટે નબળો છું, અશક્ત છું, પણ તમારું આત્માનું સામર્થ્ય, જ્ઞાન, બુદ્ધિ, બળ, ડાપણ તમે પૂરા પાડો. પવિત્ર આત્માની દોરવણી દ્વારા પ્રભુ આ વચનો સમજવાને માટે તમે પ્રત્યેકને સહાયને મદદ કરો. આ વચનની આશીષથી પ્રભુ તમે અમને ભરો, અમારા હૃદયમાં અને ભાંગો તોડો અને પ્રભુ આ વચનો સ્વીકારવાને માટે પ્રભુ તમે અમને નવું હૃદય આપો, એવી પ્રાર્થના તમારી પાસે કરીએ છીએ. પ્રભુ ભટકતા વિચારો, ખોટા વિચારો, ચિંતાઓ, મૂંઝવણો ઈસુ નાઝાયનામાં અમારા હૃદયો મનોમાંથી દૂર થાય, એવી પ્રાર્થના અમે તમારી પાસે પ્રભુ કરી લઈએ છીએ. અને પ્રભુ આ વચનની આશીષથી તમે પ્રત્યેકને ભરો એવી પ્રાર્થના કરી લે છે. સગડી બાબત તમારા હાથમાં સોંપે છે, આજની સંગતને તમારા હાથમાં સોંપે છે. પ્રાર્થના પ્રભુ ઈશુના સન્નામાં કરે છે, સાંભળો, માન્ય કરો બાપ. આમેન, આમેન.
ઈશ્વરપિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ કે આપણે આ રીતે બાઇબલ અભ્યાસમાં આપણા જે જોડાઈ શક્યા છે. આજનું જે વચન, આજનો જે વિષય પસંદ કરવામાં આવ્યો છે એ તો છે પ્રાર્થનામય જીવનની શરૂઆત. પ્રાર્થનામય જીવનની શરૂઆત. હા વાલા ભાઈઓ અને બહેનો, ઘણી બધી વખત આપણે પ્રભુની પાસે જઈએ છીએ, પ્રભુની આગળ જઈએ છીએ, ફક્ત અને ફક્ત આપણી માંગણીઓ લઈને જઈએ છીએ, એક ઈરાદા સહી જઈએ છીએ, એક આશા સહી જઈએ છીએ. પણ ખરેખરમાં આપણું પ્રાર્થનામય જીવન કેવું હોવું જોઈએ એ આપણે આજે આજના વચન દ્વારા આપણે શીખવા માંગીએ છીએ. જો પ્રાર્થનામય જીવનની વાત કરવામાં આવે તો તમારા અને મારા હૃદય મનમાં એક વ્યક્તિની વાત જરૂરથી આવશે. એ તો છે દાનિયેલ પ્રબોધક, જે દિવસમાં 3 વાર પ્રભુની આગળ પ્રાર્થના કરતો હતો, પોતાના ઓરડીમાં જતો હતો, ઘૂંટણે પડતો હતો, યરુસાલેમ તરફ નજર કરીને એ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો હતો. અને આજનું જે શાસ્ત્ર વાંચન પસંદ કરવામાં આવ્યું છે એ તો દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, એનો 6 અધ્યાય, એની 4-10 કલમ સુધી, 4-10 કલમ સુધી આખો 6 અધ્યાય. જ્યારે આપણે ઘરે છીએ ત્યારે આપણે ઘરે વાંચીશું ત્યારે આપણે પ્રભુનું સામર્થ્ય, પ્રભુનું પરાક્રમ, જે પ્રાર્થના દ્વારા, જે આજીજી દ્વારા, પ્રાર્થનામય જીવન દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એ આપણે સમજી શકીશું. પણ અત્યારે જે શાસ્ત્ર વાંચન પસંદ કરવામાં આવ્યો છે એ તો છે દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, એનો 6 અધ્યાય, 4-10 કલમ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, હું તમારા માટે વાંચીશ. જો આપની પાસે આપનું બાઇબલ છે તો આપ જરૂરથી એ તમારા બાઇબલ ઓપન કરશો. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક, એનો 6 અધ્યાય, 4-10 કલમ. પેલા સરસુબાઓ તથા સુબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું ખોડી કાઢવાનો યત્ન કરવા લાગ્યા, પણ તેઓને કંઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહીં, કેમ કે તે વિશ્વાસુ હતો ને તેનામાં કંઈ વાંક કે ગુનો માલુમ પડ્યો નહીં. ત્યારે એ માણસોએ કહ્યું કે જો તેના દેવના નિયમની બાબતમાં તેની વિરુદ્ધ આપણને કંઈ નિમિત્ત ન મળે તો આપણને આ દાનિયેલની વિરુદ્ધ બીજું કંઈ નિમિત્ત મળી શકવાનું નથી. પછી એ સરસુબાઓ તથા સુબાઓ રાજાની પાસે ધસી આવ્યા ને તેને આ પ્રમાણે કહ્યું, દારિયાવેશ રાજા, સદા જીવતા રહો. રાજ્યના સર્વ સરસુબાઓએ, અમલદારોએ તથા સુબાઓએ, મંત્રીઓએ, હાકેમોએ ભેગા મળી મસલત કરીને નિર્ણય કર્યો છે કે રાજા તરફથી એવો એક કાયદો બહાર પાડવો જોઈએ ને એવો એક સખત મનાઈ હુકમ થવો જોઈએ કે હે રાજા, જે કોઈ 30 દિવસ સુધી આપના સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે તેને સિંહોના બિલમાં નાખવામાં આવે. હવે હે રાજા, એવો મનાય હુકમ મુકરર કરો ને ફરમાન પર સહી કરો જેથી તે બદલાય નહીં, કેમ કે માદીઓના તથા ઈરાનીઓના કાયદા બદલાતા નથી. તેથી દારિયાવેશ રાજાએ તે ફરમાન તથા તે મનાય હુકમ પર સહી કરી. જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે ત્યારે તે પોતાને ઘેર ગયો. તેના ઓરડાની બારીઓ તથા યરુસાલેમ તરફ ઉઘાડી રહેતી હતી અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણીએ પડીને તેણે પ્રાર્થના કરી ને પોતાના દેવની આભાર સ્તુતિ કરી. પોતાના દેવની આભાર સ્તુતિ કરી. આ પ્રભુનું વચન છે, આ પ્રભુનું વચન. દાનિયેલ પ્રબોધકની પાછળ એ બીજા સરસુબાઓ અને હાકેમો એ લોકો લાગેલા હોય છે. કેમ કે દાનિયેલ એ નામાંકિત વ્યક્તિ હોય છે, એક ન્યાયી વ્યક્તિ હોય છે. જ્યારે તમે 6 અધ્યાય અને એની 1 કલમથી જ્યારે વાંચશો ત્યારે દારિયાવેશને રાજા ઉપર 120 સુબાઓ નીમવાનું ઠીક લાગ્યું. તેઓને આખા રાજ્યમાં જુદે જુદે સ્થળે રહેવાનું હતું. તેમના ઉપર 3 સરસુબાઓ નીમવામાં આવ્યા, જેઓમાંનો એક દાનિયેલ હતો, જેથી પેલા સુબાઓ તેમને જવાબદાર રહે ને રાજાને કંઈ નુકસાન થાય નહીં. દાનિયેલ તો બીજા સરસુબાઓ તથા સુબાઓ કરતાં વધારે નામાંકિત થયો, કારણ કે તેનામાં ઉત્તમ મન હતું અને રાજા તેને આખા રાજ્ય ઉપર નીમવાનો વિચાર કરતો હતો. કેટલું અદ્ભુત અજાયબ સાક્ષી એ લોકોના જીવન, લોકોના દ્વારા અને રાજા દ્વારા સાંભળવા મળે કે દાનિયેલ એ નામાંકિત વ્યક્તિ હતો. કેમ? કારણ કે તેનામાં ઉત્તમ મન હતું, તેનામાં ઉત્તમ મન હતું અને રાજા તેને આખા રાજ્ય ઉપર નીમવાનો વિચાર કરતો હતો. વાલા ભાઈઓ અને બહેનો,
આ જ રીતની પરિસ્થિતિ ઘણી બધી વખત આપણા હૃદય મનમાં આપણા જીવનમાં આપણા કાર્યકાળ દરમિયાન ઊભી થતી હોય છે, જેમાં આપણે જ્યારે સીધી રીતે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, પ્રભુના માર્ગમાં ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, પ્રભુના વચનોને વળગી રહીને પ્રભુની પાછળ ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે શેતાન એ સતત અને સતત તમને એ બાબતથી ફોકસમાંથી તમને દૂર કરવાને માટે, તમને ખોટા માર્ગ તરફ લઈ જવાને માટે, તમને નીચા પાડવાને માટે એ સતત અને સતત પ્રયત્ન કરે છે. એ જ બાબત આ દાનિયેલના 6 અધ્યાયમાં આપણને જોવા મળે છે. જ્યારે રાજાની દ્રષ્ટિમાં એ દાનિયેલ એ નામાંકિત વ્યક્તિ હતો, એનું હૃદયમન શુદ્ધ હતું, એનું મન ઉત્તમ હતું, અને રાજા એને એ રાજ્ય પર અધિકાર આપવાને માટે વિચાર કરતો હતો, ત્યારે બીજા સરસુબાઓને જેલસી ઉત્પન્ન થાય છે, એક ઈર્ષા ઉત્પન્ન થાય છે, અને એ ઈર્ષાના લીધે એ દાનિયેલને એ નીચો પાડવાના પ્રયત્નો એઓ ચાલુ કરી દે છે. દાનિયેલ વિરોધી બાબતો, દાનિયેલની ખોટ ખાપણ શોધવાનું, દાનિયેલની ભૂલ શોધવાનું એ લોકો શરૂ કરી દે છે, જેથી કરીને એ લોકો દાનિયેલને એ રાજાની આગળ લઈ જાય અને રાજાની આગળ એને નીચો પાડે. વાલા ભાઈઓ ને બહેનો, વાલા ભાઈઓ ને બહેનો, આપણા જીવનમાં ઘણી બધી વખત આ રીતની પરિસ્થિતિ આવીને ઊભી હશે, અત્યારે હશે, અથવા આવનાર દિવસમાં કદાચ આવી પણ શકે છે, આપણે જાણતા નથી. પણ એવી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે રિએક્ટ કરવાનું છે, આપણે શું કરવાનું છે એ આજે આપણે શીખવા માંગીએ છીએ. હું એમ નથી કહેતો કે એવા લોકો એ શૈતાની ચાલ કુવ્યથી દૂર થઈ જશે, પણ એવી પરિસ્થિતિમાં આપણે પ્રભુને કઈ રીતે વળગી રહી શકીએ છીએ એ બાબત આજે આપણા વચનો દ્વારા આપણે શીખવા માંગીએ છીએ. હવે દાનિયેલને નીચો પાડવાને માટે એ લોકો સતત અને સતત કંઈક ને કંઈક બાબત શોધતા હતા. ત્યારે 4 કલમમાં લખા હોય છે, પહેલા સરસુબાઓ અથવા તો સુબાઓ રાજ્યની બાબતમાં દાનિયેલની વિરુદ્ધ બહાનું ખોડી કાઢવાનો યત્ન કરવા લાગ્યા, પણ તેઓને કઈ નિમિત્ત કે દોષ કાઢવાનું કારણ જડ્યું નહીં, કેમ કે તે વિશ્વાસુ હતો ને તેનામાં કઈ વાંક કે ગુનો માલુમ પડ્યો નહીં. તે વિશ્વાસુ હતો અને તેનામાં કઈ વાંક કે ગુનો તેઓને માલુમ પડ્યો નથી. વાલા ભાઈઓ ને બહેનો, જ્યારે આપણે પ્રાર્થનામય જીવન વિશે આપણે શીખવા જઈ રહ્યા છે, ત્યારે આપણે આપણા જીવન વિશે પણ વિચાર કરવાની જરૂર છે. શું આપણું જીવન એ આપણે પાપથી દૂર કરેલું છે? શું આપણું જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત જીવન છે? શું આપણે આપણા હૃદયમનથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકાર્યા છે, એમની પાછળ ચાલવાનું આપણે નિર્ણય કર્યો છે? ત્યારે એ બાબત વિશે આપણને આજના વચનો રિમાઇન્ડ કરી રહ્યા છે કે લોકો અને શેતાન તો આપણા વાંક ગુના શોધવાનો પ્રયત્ન કરશે જ, પણ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનોને વળગી રહીને ચાલી રહીશું, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીનતામાં પવિત્ર આત્માની દોરવણીથી જો આપણે ચાલીશું, તો વાલા ભાઈઓ અને બહેનો, એ મારો ચેલેન્જ છે કે આપણામાં કોઈ કદી કોઈ વાંક ગુનો કે દોષ શોધી નહીં શકે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. કેમ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સમર્પિત કર્યું છે, પવિત્ર આત્માની દોરવણીથી વચનને આધીન થઈને જીવન જીવી રહ્યા છો, ત્યારે તમારા જીવનમાં કંઈ દોષ કે કોઈ મુશ્કેલી કે કોઈ તકલીફ કે કોઈ પ્રશ્ન હોય જ નહીં. કોઈ નહીં કાઢી શકે તમારામાં દોષ, કોઈ નહીં કાઢી શકે. કેમ કે તમે વચન પ્રમાણે જીવન જીવી રહ્યા છે, વચન પ્રમાણે જીવન જીવી રહ્યા છે. આગળ આપણે જેમ જોઈએ, એમ એ સરસુબાઓએ, અમલદારોએ, અહીંયા 7 કલમમાં લખ્યું છે, રાજ્યના સર્વ સરસુબાઓએ, અમલદારોએ તથા સુબાઓએ, મંત્રીઓએ તથા હાકેમોએ ભેગા મળી મસલત કરીને નિર્ણય કર્યો છે કે રાજા તરફથી એવો એક કાયદો બહાર પાડવો જોઈએ ને એવો એક સખત મનાય હુકમ થવો જોઈએ કે હે રાજા, જે કોઈ 30 સુધી આપના સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે, તેને સિંહોના બિલમાં નાખવામાં આવે. જે કોઈ 30 સુધી આપના સિવાય કોઈ દેવની કે માણસની પાસે અરજ ગુજારે, તેને સિંહોના બિલમાં નાખવામાં આવે. કેટલું અઘરું ફરમાન એ ત્યાં જાહેર કરવામાં આવે છે અને રાજાની આગળ ફોર્સ કરવામાં આવે છે. એ સરસુબાઓ, અમલદારો, સુબાઓ, મંત્રીઓ અને હાકેમો દ્વારા એ ફોર્સ કરવામાં આવે છે કે રાજા,
તમે એવો ફરમાન એવો હુકમ બહાર પાડો કે જે કોઈ 30 દિવસ સુધી રાજા સિવાય અન્ય કોઈ વ્યક્તિ કે દેવની આગળ પોતાની અરજ ગુજારે એને સિંહોના બિલમાં નાખી દેવામાં આવે. વાલા ભાઈઓ અને બહેનો, એ દાનિયલ વિશે જાણતા હતા. દાનિયલ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો હતો. અને આપણે આગળ જોઈએ છીએ, અહીંયા 10મી કલમના અંત ભાગમાં લખવામાં આવ્યું છે, તે દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને તેણે પ્રાર્થના કરી અને પોતાના દેવને આભાર સ્તુતિ કરી. અને 10મી કલમમાં ત્યાં લખ્યું, તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને તેણે પ્રાર્થના કરી. અગાઉ કરતો હતો તેમ, એટલે એના જીવનમાં રોજ બરોજ એ 3 વાર ઘૂંટણે પડીને પ્રભુની આગળ પ્રાર્થના કરતો હતો, પ્રાર્થના કરતો હતો. અને તેઓ કદાચ સરસુબાઓ, અમલદારો, હાકેમો જાણતા હતા કે આપણે એને એ બાબતમાં, કોઈ બાબતમાં, એના જીવન ચરિત્ર બાબતમાં એને આપણે દોષિત નથી ઠરાવી શકતા, એનામાં કોઈ વાંક કે ગુનો આપણે નથી શોધી શકતા. પણ આપણે આવો હુકમ, આવો ફરમાન બહાર પાડીએ જેથી કરીને આપણે દાનિયેલને દોષિત ઠરાવી શકીએ, દાનિયેલને દોષિત ઠરાવી શકીએ. અને એવું જ થાય છે વાલા ભાઈઓ બહેનો. આપણે જાણીએ છીએ એ પ્રમાણે જ્યારે આ ફરમાન બહાર પાડવામાં આવે છે, હુકમ બહાર પાડવામાં આવે છે, ત્યારે દાનિયેલ એ પોતાની ઓરડીમાં બેસે છે, પોતાની ઓરડીમાં બેસે, ઘૂંટણે પડે છે અને પ્રભુની આગળ જેમ અગાઉ કરતો હતો એમ પ્રાર્થના કરે છે, પ્રાર્થના કરે છે. વાલા ભાઈઓના બહેનો, જ્યારે આપણે પ્રભુમાં દ્રઢ અને મજબૂત છે, પ્રભુના વચનોમાં આપણે ચાલી રહ્યા છે, પ્રાર્થનામય જીવન ગુજારી રહ્યા છે, ત્યારે કોઈ બાબત આપણને પ્રાર્થના કરતા અટકાવી શકતી નથી, કોઈ બાબત આપણને પ્રભુની નજીક થતા અટકાવી શકતી નથી. કેમ? કે આપણે આપણા જીવનને એ રીતે ઢાળ્યું છે કે હું સતત અને સતત વચનોથી ભરપૂર થઈને, વચનોના આધીન થઈને મારા જીવન તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ પ્રાર્થનામય જીવન ગાળીશ. એવા નિર્ણયો, એવી લાઈફસ્ટાઈલ આપણને પ્રભુમાં વધુને દ્રઢને મજબૂત કરે છે. ને વાલા ભાઈઓ ને બહેનો, હું તમને એક બાબત આજે કહેવા માંગુ છું, પ્રશ્ન, સમસ્યા, મુશ્કેલી, તકલીફ જ્યારે આપણા જીવનમાં આવે છે, ત્યારે ખ્રિસ્તમય ખ્રિસ્તી જીવન એ વધુ બળવાન બને છે, વધુ બળવાન બને છે. કેમ કે મારો ને તમારો વિશ્વાસ એ જીવન તાના પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર છે, ખ્રિસ્ત પર છે. એ ખ્રિસ્તી જીવનની આગળ એ પ્રશ્નો, સમસ્યા એ ગૌણ થઈ જાય છે, એનું કોઈ વજૂદ રહેતો નથી. કેમ કે આપણો વિશ્વાસ છે કે જીવન તાનનાર સેન્યો દેવ યહોવા એ તમારી ને મારી સાથે સતત છે, સતત છે, સતત છે. હાલેલુયા, હાલેલુયા. અને અહીંયા દાનિયેલ એના નિયમ પ્રમાણે એ પોતાની ઓરડીમાં બેસે છે. 10મી કલમમાં લખવામાં આવ્યું છે, જ્યારે દાનિયેલે જાણ્યું કે ફરમાન ઉપર સહી કરવામાં આવી છે, ત્યારે તે પોતાને ઘેર ગયો. તેના ઓરડાની બારીઓ તો યરુસલેમ તરફ ઉઘાડી રહેતી હતી અને તે અગાઉ કરતો હતો તેમ દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને તેણે પ્રાર્થના કરી ને પોતાના દેવની આભાર સ્તુતિ કરી, પોતાના દેવની આભાર સ્તુતિ કરી. કેટલું અદ્ભુત ન જાય, કેટલું અદ્ભુત ન જાય. વાલા ભાઈઓ ને બહેનો, આપણા જીવનમાં દુઃખ, તકલીફ, મુશ્કેલી, અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન ઘણી બધી વખત હશે, પણ એવી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે પ્રાર્થના કરીએ છીએ, શું આપણે પ્રાર્થના કરીએ છીએ પણ ખરા કે નથી કરતા, એ આપણે આજે નક્કી કરવાનું છે. આપણે આપણા જીવનની તપાસ કરવાની જરૂર છે. વાલા ભાઈઓ ને બહેનો, સારી પરિસ્થિતિમાં, સારા પ્રસંગોમાં, સારા દિવસોમાં તો આપણે પ્રાર્થના કરીએ જ છે, પણ શું એ પ્રશ્નોમાં, તકલીફમાં, મુશ્કેલીમાં, મૂંઝવણમાં પણ શું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ આભાર સ્તુતિ સહિત પ્રાર્થના કરી શકીએ છીએ? એ આજે મારો તમને ને મને પ્રશ્ન છે. મારા જીવનને પણ એ જ હું પ્રશ્ન આજે પૂછી રહ્યો છું કે હું સારા દિવસોમાં તો પ્રાર્થના કરું છું, પણ શું એવી અઘરી પરિસ્થિતિમાં પણ હું પ્રાર્થનામય જીવનને વળગી રહેવાને માટે તૈયાર છું? કદાચ મારો જીવન, મારો પ્રશ્ન જવાબ ના હોઈ શકે, આપણો જવાબ ના હોઈ શકે, પણ આજનું વચન આજે આપણને એવી પરિસ્થિતિમાં પણ પ્રાર્થના કરવાને માટે
પ્રેરી રહ્યું છે. એવી પરિસ્થિતિમાં પણ આજે આજના વચનો આપણને શીખવી રહ્યા છે કે વાલા ભાઈઓ બહેનો, વાલા દીકરા દીકરીઓ, ફક્ત ને ફક્ત કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં સારા પ્રસંગોમાં જ પ્રાર્થના કરવી નહીં, પણ માઠા દિવસો આવે, પ્રશ્નો આવે, મૂંઝવણ આવે, તકલીફ આવે, સમસ્યા આવે, એવી પરિસ્થિતિમાં પણ આપણે પ્રભુની આગળ આભાર સુધી સહિત પ્રાર્થના કરીએ, આભાર સુધી સહિત પ્રાર્થના કરીએ. ઘણા બધા ઉદાહરણો બાઇબલમાં એવા છે કે જે લોકોએ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં, મુશ્કેલી, સમસ્યા, તકલીફમાં પણ પ્રાર્થના કરવાનું છોડ્યું નથી, પ્રાર્થના કરવાનું છોડ્યું નથી. યુનાનું પુસ્તક એનો બીજો અધ્યાય, એની પહેલી ને બીજી કલમ જો આપણે વાંચીએ, યુનાનું પુસ્તક એનો બીજો અધ્યાય પહેલી ને બીજી કલમ 799 નંબરના પેજ પર ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. તે વખતે યુનાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહોવાની પ્રાર્થના કરી. કેટલું અદ્ભુત છે, તે વખતે યુનાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહોવાની પ્રાર્થના કરી. અને આગળ લખવામાં આવ્યું છે, તેણે કહ્યું કે મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેણે મને ઉત્તર આપ્યો. શેઓલના પેટમાંથી મેં બૂમ પાડી ને તે મારો સાથ સાંભળ્યો, તે મારો સાથ સાંભળ્યો. માછલીના પેટમાંથી, હવે તમે વિચાર કરો, માછલીના પેટમાંથી કઈ રીતે પ્રાર્થના થઈ શકે? પણ હા, આ વચનો આજે આપણને કહી રહ્યા છે, યુનાએ માછલીના પેટમાંથી યહોવાની આગળ પ્રાર્થના કરી. કેટલું અદ્ભુત ન જાય. હજુ આપણે જોઈએ પ્રેરિતોના કૃત્યનો 16મો અધ્યાય અને એની 25મી કલમ, ત્યાં આપણે જોઈએ છે. આખો 16મો અધ્યાય તમે વાંચશો તો ત્યાં તમને સમજ પડશે કે પાઉલ અને સિલાસ એ બંદીખાનામાં છે, હાથે પગે બેડીઓ છે, પણ એવી પરિસ્થિતિમાં પણ 25મી કલમમાં લખવામાં આવ્યું છે, પ્રેરિતોના કૃત્ય 16મો અધ્યાય ને 25મી કલમ, મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા, બંદીવાનો તેઓનું સાંભળતા હતા. કેટલું અદ્ભુત છે, કેટલું અદ્ભુત. એ હાથે પગે બેડીઓ છે, બંદીખાનામાં છે, એવી પરિસ્થિતિમાં પણ એ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. એક બાજુ માછલીનું પેટ છે, એક બાજુ બંદીખાનું છે, એક બાજુ ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. વાલા ભાઈ અને બહેનો, વચન આજે આપણને ઉત્તેજન આપે છે કે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય, સંકટ, દુઃખ, તકલીફ, મુશ્કેલી કેમ ના હોય, આપણે પ્રભુની હજુરીમાં ઘૂંટણે પડવાની જરૂર છે. એ ઘૂંટણે પડીને આપણા જીવન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ એ આપણી વિનંતી આભાર સુધી સહિત લઈ જવાની જરૂર છે. કેટલું અદ્ભુત જય વચનો, કેટલા અદ્ભુત જય વચનો. પહેલો થેસલોનિકી 5:17-18 આપણે જો વાંચીએ, બસો ને 3 નંબરના પેજ પર થેસલોનિકીનો પહેલો પત્ર એનો 5મો અધ્યાય 17:18 કલમ ત્યાં પ્રમાણે લખવામાં છે, નિત્ય પ્રાર્થના કરો, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. નિત્ય પ્રાર્થના કરો. વાલા ભાઈઓ અને બહેનો, આ રીતે જોવા જઈએ તો દરેક બાબતમાં, દરેક વચનોમાંથી પ્રાર્થનામય જીવન માટે આપણને ઉત્તેજનના શબ્દો જરૂર જરૂર જરૂરથી આપવામાં આવે છે. હું નથી જાણતો અત્યારે તમારી પરિસ્થિતિ કેવી છે, તમે કઈ મુશ્કેલી, કયા સંકટ, કઈ તકલીફમાં થઈને પસાર થઈ રહ્યા છો, પણ હું આજે તમને એક બાબતનું આહ્વાન આપવા માંગુ છું કે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય, આજનો દિવસ પ્રભુ તમને કહી રહ્યો છે, વાલા દીકરા, વાલી દીકરી, આપણે ઘૂંટણે પડી જઈએ. વાલા દીકરા, વાલી દીકરી, પ્રભુની હજુરીમાં આભાર સુધી સહિત આપણી વિનંતી લઈ જઈએ, એવું આજનું વચન આજે આપણને શીખવી રહ્યું છે. આપણા જીવનને એક પ્રાર્થનામય જીવન બનાવીએ, એક પ્રાર્થનામય જીવન બનાવીએ, નિત્ય પ્રાર્થના કરીએ. જેમ વચનો આપણને કહે છે, જેમ દાનિયલ, એને કોઈ ફરક નહીં પડતો કે જે ફરમાન બહાર પડ્યું હોય, હું રોજ દિવસમાં 3 વાર પ્રાર્થના કરું છું, આજે પણ કરીશ. એ રીતે આપણે વચનો જોઈએ છે, એ 10મી કલમમાં તે અગાઉ કરતો હતો, તેમ દિવસમાં 3 વાર ઘૂંટણે પડીને તેણે પ્રાર્થના કરી ને પોતાના દેવની આભાર સુધી કરી, પોતાના દેવની આભાર સુધી કરી. વાલા ભાઈઓ અને બહેનો, મુશ્કેલી, દુઃખ, તકલીફ તો આવશે જ આવશે, આવશે ને આવશે જ, પણ એક ખાતરી છે
કે આપણે જીવંત અનર જીવંત પ્રભુ સુ ખ્રિસ્તની આગળ આપણી મધ્યસ્થા આપણી આજીજી કાલાવાલા લઈ જઈએ છે, જે આપણી પ્રાર્થનાઓ અચૂક કાન દઈને સાંભળે છે. કેટલું અદ્ભુત અજાયબ, કેટલું અદ્ભુત અજાયબ. વાલા ભાઈઓ અને બહેનો, દુઃખ મુશ્કેલી તકલીફ તો આવશે જ. એ જ્યારે આપણે જોઈએ છે દાનિયેલ પ્રાર્થના કરતો હોય છે ત્યારે સુબેદારો સરસુબાઓ એ ત્યાં ધસી પડે છે અને એની ઓરડીમાં પેસીને એને પકડી પાડે છે. એ જીવતા દેવની પ્રાર્થના કરતો અને એને રાજાની આગળ ઊભો રાખી દેવામાં આવે છે. હું અત્યારે વાંચતો નથી, તમે છઠ્ઠો અધ્યાય આખો વાંચશો એ તો તમને સમજ પડશે, પણ હું તમને શોર્ટમાં અમુક બાબત કહેવા માગું છું. એને રાજાની આગળ ઊભો રાખવામાં આવે છે, એ ફરમાન પ્રમાણે એને સિંહોના બિલમાં નાખી દેવામાં આવે છે. વાલા ભાઈઓ અને બહેનો, એ સિંહો પણ એ દાનિયેલ કંઈ બગાડી શક્યા નહીં. કેમ? કેમ કે સૈન્યનો દેવ યહોવા એ દાનિયેલની સાથે હતા. સૈન્યનો દેવ યહોવા એ દાનિયેલની સાથે સિંહોના બિલમાં પણ હતા. એ સિંહોના મુખ એ પ્રભુ બંધ કરે છે. અને ક્યારે થાય છે? જ્યારે દાનિયેલ પોતાના જીવનને એક પ્રાર્થનામય જીવન બનાવે છે, જેના માટે ફરમાન કોઈ મતલબનું નથી. હું તો મારા પ્રભુની આરાધના કરીશ, પ્રભુની આગળ પ્રાર્થના કરીશ. એ દ્રઢ નિશ્ચયની સાથે જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણી આગળ પણ જો સિંહો જેવી તકલીફ આવી જાય તો આપણો વિશ્વાસ છે કે આપણો પ્રભુ આપણને જરૂરથી બચાવે છે. આપણો પ્રભુ આપણને જરૂરથી બચાવશે. અને આપણે આગળ જોઈએ છીએ એ સિંહો દાનિયેલનું કંઈ બગાડી શક્યા નહીં. ઉલટાનું, જે લોકોએ એ દાનિયેલ વિરુદ્ધ કાવતરું રચેલું એ લોકોને સિંહોના બિલમાં નાખી દેવામાં આવે છે કુટુંબ સહિત, અને ત્યાં સિંહો એ લોકોની હાલત ખરાબ કરી નાખે છે. વાલા ભાઈઓ અને બહેનો, આજે પણ પ્રભુ આપણને દરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢવાને બચાવવાને માટે સમર્થ છે, પણ શું આપણે પ્રભુની હજુરીમાં આપણા ઘૂંટણો ટેકવીએ છે? આજે એક પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું. જો હું એક બાબતને વિશે વાત કરું, સાધુ કિશનસિંહ એના વિશે ઘણા બધા લોકોએ વાંચ્યું હશે, સાક્ષી વાંચી હશે, સાંભળી હશે, પણ તમારી આગળ એક સાક્ષી, એમની ટૂંકી સાક્ષી તમારી આગળ મૂકવા માંગુ છું. સાધુ કિશનસિંહ જ્યારે નિર્ણય કરે છે કે હું પ્રભુની સેવામાં જઈશ ત્યારે એમના પિતાનો સખત વિરોધ હોય છે. એના પિતા એને મારી મારીને લોહી લુહાણ કરી દે છે અને લોહી લુહાણ પરિસ્થિતિમાં એ ઘરની બહાર જાય છે અને ત્યાં એ લોહી લુહાણ પરિસ્થિતિમાં પ્રભુ એમની સહાયને માટે ડૉક્ટર, નર્સિસ, હોસ્પિટલની વ્યવસ્થા કરી આપે છે અને ત્યાંથી એ પોતાની સેવાની શરૂઆત કરે છે. એમના કિસ્સામાંનો એક કિસ્સો હું તમારી આગળ આજે શેર કરવા માંગુ છું. એમણે પ્રભુને જીવન સોંપેલું હોય છે અને જ્યારે એ લેહ લદ્દાખ બાજુ સેવા કરવાને માટે જાય છે, લોકોની આગળ પ્રભુની સુવાર્તા ફેલાવી રહ્યા હોય છે, લોકો એમનું પરીક્ષણ કરવાને માટે એમની પાસે ત્યાં ધસી આવે છે અને કહે છે કે જો તારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવતો પ્રભુ હોય તો તને આજે બચાવશે. અને એ લોકો સાપ લઈને આવે છે, બે ઝેરી સાપ લઈને આવે છે અને એ સાધુ કિશનસિંહને અહીં કપાળે ડસવામાં આવે છે. કપાળે એ ઝેરી સાપ દ્વારા ડસવામાં આવે છે અને જ્યારે એ સાધુ કિશનસિંહને એ સાપ દ્વારા ડસવામાં આવે છે ત્યારે પ્રભુની આગળ પ્રાર્થના કરતા પોકારીને કહે છે કે પ્રભુ આજે મારી પરીક્ષા નહીં થઈ રહી પણ જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તની પરીક્ષા થઈ રહી છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ ઝેર બહાર નીકળી જાય. એ પ્રભુ પવિત્ર વચન અહીં કપાળે લગાવે છે અને તરત જ એમના કપાળેથી એ બ્લેક કલરનું કાળા રંગનું રક્ત વહેવાની શરૂઆત થઈ જાય છે, જેમાં એ તમામ ઝેર એમના શરીરની બહાર નીકળી જાય છે અને એ સાપનું ઝેર પણ સાધુ કિશનસિંહનું કંઈ બગાડી શકતા નથી. વાલા ભાઈઓ અને બહેનો, કેટલી અદ્ભુત અજાયબ સાક્ષી! અને એ જોઈને ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને ત્યાં પોતાનું જીવન સોંપ્યું. વાલા ભાઈઓ અને બહેનો, આવી કઠિન પરિસ્થિતિ તો આપણા જીવનમાં હજુ સુધી આવી નથી, પણ શું આપણે પ્રભુની કૃપાનો ગેરફાયદો ઉઠાવીએ છીએ?
શું આપણે પ્રભુની કૃપાનો ગેરફાયદો ઉઠાવીને પ્રાર્થનામય જીવન નથી ગાળી રહ્યા? તો આજે આજનું આ વચન એ તમને અને મને આહ્વાન આપે છે કે એક પ્રાર્થનામય જીવનની શરૂઆત કરીએ. એ ઘૂંટણે પડીને આપણા જીવન તાના પ્રભુ સુ ખ્રિસ્તની આગળ આપણી આજની પ્રાર્થના કરાવેલા આભાર સ્તુતિ સહિત લઈ જઈએ, અને એ આપણા જીવન દ્વારા આપણી પ્રાર્થનાઓ દ્વારા એ પ્રભુ સુ ખ્રિસ્તને મહાન અને મહિમા આપીએ. વાલા ભાઈઓ અને બહેનો, આજનું વચન એ આજે આપણને પ્રાર્થનામય જીવન ગાળવાને માટે પોકારી રહ્યું છે, પ્રાર્થનામય જીવનની શરૂઆત કરવાને માટે પોકારી રહ્યું છે. જો હજુ સુધી તમે પ્રભુની આગળ પ્રાર્થના નથી કરી, તો આજ રાતે એ સમય છે કે પ્રભુની આગળ ઘૂંટણે પડીને આપણે આપણી આજની કલાવાળા આભાર સુધી સહિત પ્રભુની પાસે લઈ જઈએ. પ્રભુ જરૂરથી આપણી પ્રાર્થના સાંભળશે, પ્રભુ જરૂરથી આપણી સાથે વાત કરશે, પ્રભુ જરૂરથી કહેશે કે મારા દીકરા મારી દીકરી બીસ નહીં, હું તારી સાથે છું. વાલા ભાઈઓ અને બહેનો, એ અવાજ સાંભળવાને માટે, પ્રભુનો અવાજ સાંભળવાને માટે આપણે પ્રાર્થનામય જીવનની શરૂઆત કરવી જરૂરી છે. એ દાનિયેલને પ્રભુ સિંહના બિલમાંથી બચાવી શકે છે, એ યુનાને માછલીના પેટમાંથી બહાર કાઢી શકે છે, પાઉલ અને સિલાસની બેડીઓ ખુલી જઈ શકે છે, એ સાધુ કિશનસિંહને એ સાપના ઝેરમાંથી બચાવી શકે છે. તો આજે ગમે તેવી પરિસ્થિતિમાં આપણે હોઈએ, પ્રભુ આપણને અચૂકપણે બહાર કાઢી શકે છે. પણ એક બાબત જે પ્રભુ આપણી જોડે માગી રહ્યા છે કે પ્રાર્થનામય જીવનની શરૂઆત કરીએ. પ્રભુ આપ સર્વને આજના વચનની આશીષથી ભરે અને એક પ્રાર્થનામય જીવનની શરૂઆત કરવાને માટે સહાય અને મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો પ્રભુની હજૂરી મનાવવામાં આવીએ, આપણી આંખો બંધ કરીએ અને થોડોક સમય આપણે આપણા પ્રાર્થનામય જીવન વિશે વિચાર કરીએ. પ્રભુ આપણને કઈ રીતનું જીવન જીવવાને માટે કહી રહ્યા છે, એમનો અવાજ સાંભળવાનો આપણે પ્રયત્ન કરીએ. જો આપણે પ્રાર્થનામય જીવન નથી ગાળી રહ્યા, તો આજે આપણે નિર્ણય કરીએ કે હું મારા જીવનને પ્રાર્થનામય બનાવીશ, મારા જીવનને પ્રાર્થનામય જીવન તરીકે હું બનાવીશ, અને દરેક બાબતમાં આભાર સુધી સહિત મારી અરજો પ્રભુની પાસે લઈ જઈશ. પ્રભુએ જે કૃપા આપણા પર કરી છે એનો ગેરફાયદો આપણે ના ઉઠાવીએ, પણ પ્રભુની હજૂરીમાં આભાર સુધી સહિત આપણી અરજો પ્રાર્થના વિનંતી પ્રભુની પાસે લઈ છે. જો આજે તમે નિર્ણય કર્યો છે, તો તમારા હૃદય મનમાં આ પ્રાર્થનાઓ ચાલુ રાખશો કે પ્રભુ હું આજથી પ્રાર્થનામય જીવન ગાળવા માંગુ છું, મારો સમય એ પ્રાર્થનામાં હું ગાળવા માંગુ છું, લોકો માટે મધ્યસ્થતા કરવા માંગુ છું, મંડળી માટે, રાજ્યને માટે, દેશને માટે, પ્રભુના લોકને માટે, એ સુવાર્તા પ્રચારના કાર્યને માટે હું મધ્યસ્થતાથી પ્રાર્થનાની શરૂઆત કરવા માંગુ છું, મારા જીવનને બચાવવાને માટે પ્રાર્થનાની શરૂઆત કરવા માંગુ છું, હું પ્રભુની સાથે એ સંગતનો લાભ લેવા માંગુ છું. તમે એવો નિર્ણય કર્યો છે તો તમે પ્રાર્થનામાં ચાલુ રહેશો. પ્રભુજી આભાર માનીએ છીએ આજના વચનોને માટે, વચનોની સમજણ માટે, શિક્ષણ માટે, એ દરેક બાબતોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમે પ્રભુ મહાન પ્રભુ છો, સામર્થી પ્રભુ છો, પ્રભુ તમારા વચનો દ્વારા સતત ને સતત અમારી જોડે વાત કરો છો માટે ધન્યવાદ પ્રભુ. અને આજે પ્રભુ જ્યારે અમે પ્રભુ એ પ્રાર્થનામય જીવનની શરૂઆત કરવા નિર્ણય લીધો છે, ત્યારે પ્રભુ તમે અમને સહાય અને મદદ કરો, પવિત્ર આત્માની દોરવણી પૂરી પાડો પ્રભુ, કેવી રીતે પ્રાર્થના કરવી પ્રભુ, ક્યારે પ્રાર્થના કરવી પ્રભુ, એ દરેક બાબત પ્રભુ તમે અમને શીખો એવી પ્રાર્થના કરી છે પ્રભુ. હા પ્રભુ, અમે જે કંઈ નિર્ણય લીધા છે પ્રભુ, એ નિર્ણયમાં દ્રઢ અને મજબૂત રહેવાના માટે તમે સહાય અને મદદ કરો પ્રભુ. હા પ્રભુ, એ દરેક ક્ષેત્રની ચાલ કોઈ જે મારા મન
ભટકાવે છે પ્રભુ, મને પ્રાર્થના નથી કરી દેવના એ દરેક બાબતોને ઈસુના સન્નામાં બાંધીને અમે નાશ કરી અગ્નિમાં નાખી છે. અને પ્રભુ પવિત્ર આત્માની દુરવણી દ્વારા પ્રભુ અમે પ્રાર્થનામય જીવનની શરૂઆત કરી શકીએ એવી સહાય અને દુરવણી તમારી પાસેથી અમે માગી લઈએ છીએ પ્રભુ. ફરીને એકવાર પ્રભુ અમે પ્રત્યેક પ્રભુ તમારા હાથમાં સોંપે છે. આજની આ વચનની આશીષથી અમે પ્રત્યેકને ભરજો એવી પ્રાર્થના તમારી પાસે કરી લઈએ છીએ. અમારી ટૂંકી નમ્ર વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો બાપ, આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ આ પૃથ્વી પર, તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ના લાવો પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન, આમેન. થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ. ठिकाना मेरा यीशु है, जहाँ सियोन देश में रहता है वो मुझको बुलाता वहाँ. अंधियारा संसार है यहाँ मिलता चैन कहाँ, झिलमिल झिलमिल करते तारे चमक रहे हैं वहाँ. अंधियारा संसार है यहाँ मिलता चैन कहाँ, झिलमिल झिलमिल करते तारे चमक रहे हैं वहाँ. सब गाए प्रभु की स्तुति और गाए हालेलुया, देश में रहता है वो मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ, सियोन देश में रहता है वो मुझको बुलाता वहाँ. है मेरा वही ठिकाना. Yo
जाता वहाँ है मेरा वही ठिकाना। सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं, दहीने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। सोने के सिंहासन पर मेरे प्रभु विराजे हैं, दहीने हाथ पे उनके मेरे यीशु विराजे हैं। स्वर्ग दूतों और संतों की वहाँ देश में रहता है वो, मुझको बुलाता वहाँ है मेरा वही ठिकाना, मेरा यीशु है जहाँ देश में रहता है वो, मुझको बुलाता वहाँ पियोन देश में रहता है वो, बुलाता वहाँ पियोन देश में रहता है वो, मुझको बुलाता वहाँ। कण लागे ने वेरी करे ढोर, ईसु तजे आगे वाने अमने आगर दोर, जोखम वाली जगहो मतने ढाली सू, चिंता तजी तारी पाखर चाली सू। हमने भारे कछ बैठी माटे जे तू कैसे ते करीशू खुशी थी, सारो नमूनो लई ने आज्ञा पाड़ीशू, प्रीति थकी तारी पाछळ चालीशू। काम मारू जोई बीजा पुरुषे शाहेदी, देवनू काम करवामा पूरू मन पण राखीशू, दुख वेटी ने तारी पाछळ चालीशू।